દિંડોરીના રાજમહલ મોલમાં ભાડાની દુકાન શરૂ કરી વેબસાઇટથી બોગસ બેંક ખાતાની ઓનલાઈન ગેમ રમાડી કરોડોના ટ્રાન્ઝેક્શન કરનાર ટોળકીના ત્રણને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા હતા। તો આ ટોળકીને 200 કરોડનો વેપલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। દિંડોરીના રાજમહલ મોલમાં ભાડાની દુકાનમાં બે વેબસાઇટોથી બોગસ બેંક એકાઉન્ટ થકી ગેમના ઓનલાઈન સટ્ટા રમાડી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવા મામલે ઇકોસેલે હુઝેફા મક્સારવાળા અને હરીફ ચૌધરી અને ઋષિકેશ સિંદેની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 7 ફોન ઉપરાંત 60 બેંકોના બોગસ ખાતા, 75 સિમ કાર્ડ, 8 પાન કાર્ડ, 16 ભાડા કરાર, 53 ડેબિટ કાર્ડ અને 17 પેઢીના સિક્કા મળ્યા હતા। પેઢીના બેનરો અને બોર્ડ પણ મળ્યા હતા। ઇકોસેલના પીએસઆઈ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે હરીશ ચૌધરી, ઋષિકેશ સિંદે, હુઝેફા મકારસરવાળા અને હુસેન મકારવાળા, હાર્દિક મહેતા, બકુલ શાહ, પ્લેનિટિયમ, આકાશ ડીવર્ક, રાજવર્ક, કિશન, ચિરાગ, સાગર, હર્ષ, ભગત, અમીન, UKR અને હરેશ સહિત 17 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। તો રીઢાઓ બોગસ ભાડા કરાર અને આધાર કાર્ડની બેંકોમાં ખાતું ખોલાવતા હતા અને ડમી સિમ કાર્ડના આધારે સટ્ટાઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે અને એક ખાતામાં 25 લાખના ટ્રાન્ઝેક્શન કરતા હોય છે। પોલીસે બોગસ બેંક ખાતામાંથી 100 થી 200 કરોડના ટ્રાન્ઝેક્શનની આશંકા છે। હુસેફાના ફોનમાંથી મળેલા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં બેંક ખાતામાં થયેલા વ્યવહારોની વિગતો પોલીસને મળી હતી। હુસેફા દુબઈ અને યુક્રેનના છેડા લંબાયેલા છે। સુરત સ્ટેશન રોડ પર રહેતા હુસેફા મક્સારવાળા સ્કૂલમાં હતો તે વખતે પાર્થ મહેતાના કાકા હાર્દિક પટેલ મહેતાએ હુસેફાને ઓનલાઈન બેટિંગમાં એપમાં ગેરકાયદેસર લેવડ દેવડ માટે બેંક ખાતાના નાણાકીય વ્યવહારો કરવા માટે માસિક 50,000 પગાર આપ્યો હતો। બોગસ બેંક ખાતું અને બોગસ પેઢી બનાવવા હુસેફા હરીશ અને ઋષિકેશ 40,000 આપતો હતો। બંનેએ બોગસ 40 બેંક ખાતા ખોલાવી ખાતા થકી કરોડોની કમાણી કરી છે। સુનિલ પાટેલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।